स्कूल द्वारा धोरण 10 ना विद्यार्थियों माटे प्री बोर्ड परीक्षा नु आयोजन कर्यो हतो, जेनो द्वे एकमात्र जीत एवी जे सफलता अपावे। प्री बोर्ड परीक्षा द रेडियंट इंटरनेशनल स्कूल उगत केनाल रोड अडाजन द्वारा धोरण 10 ना विद्यार्थी माटे प्री बोर्ड परीक्षा नु आयोजन कर्यो हतो, जेमा सूरत नी जुदी जुदी विस्तार नी अंदाजे 70 जेटली शालाओं ना विद्यार्थीओए भाग लीधो हतो। आ परीक्षा मा प्रश्नपत्र अमदावाद, बड़ोड़ा, आणंद, राजकोट जेवी शालामांथी मंगावामां आव्या हता अने बोर्ड जेवी ज पद्धतिथी बारकोड स्टीकर, खाकी स्टीकर, पत्रको पुरवणी परीक्षाना साहित्य तरीके वापरवामां आवी हती। आ परीक्षानो मुख्य हेतु विद्यार्थी मित्रो बोर्डना तणावथी दूर रहे ते माटेनो पूर्व आयोजन करी शके, जेथी बोर्डनी वास्तविक परीक्षामां कोई क्षति न रहे। द रेडियंट स्कूल आ शाला तरफमां अत्यारे हूँ धर्मेश जोशी गुजराती मीडियम अने इंग्लिश मीडियम में जे चालतो गुजरात बोर्ड छे एमना प्रिंसिपाल तरीके अहीं फरज निभावी रह्यो छूं अने आजे अमारी आ शाळानी अंदर एक प्री बोर्ड एक्जामनू प्लानिंग करेलू छे। एक्जेक्टली जयरे मैं एक वक्त आखू मारू ग्रुप छे ट्रस्टी ऑफिस में डिस्कस करतू हतू तो ए अमे ऑब्जर्व कर्युं छे कि लगभग विद्यार्थी 2 वर्ष सुधी कोविडनी इफेक्ट में ए रह्यो छे अने एमने एक लेखन मुहावरो घटो छे, उपरांत एनी अंदर घणा प्रकारना डर पण बेसी गया छे। तो अमारी जे दर वखते दर महीने एक मीटिंग थाय छे तो ट्रस्टीनी पासे मे बेसीने चर्चा करी तो घणा बधा विचारोनी आपले थई पछी जे एक नवनीत एटले के एक माखण नीकळ्युं ए एटले प्री बोर्ड अने ए कोशिश करी छे के आपणा विद्यार्थीओ तेमज आपणी आजूबाजूना विस्तारना जे विद्यार्थीओ छे एमने फाइनल बोर्ड पहेला एक प्री बोर्डनी एक मुहावरो मळी रहे तो એમનો જે કાલ્પનિક ડર છે એમની જે એન્ઝાયટી લેવલ છે એ દૂર થાય અને અમારો એક અનુભવ રહ્યો છે કે આવી એક્ઝામ આપ્યા પછી વિદ્યાર્થી જે ફાઇનલ એક્ઝામ આપશે ને એમાં મિનિમમ 7-10% વધારો જોવા મળશે। આ વખતે આના માટે અત્યારે સંસ્થાના જે ટ્રસ્ટી છે રામજીભાઈ માંગુકિયા છે, સાથે જે ઈશ્વરભાઈ છે, ગિરધરભાઈ આસોદરિયા છે, તેમજ અમારા જે સંસ્થાના જે અત્યારે સંસ્થા ચલાવી રહ્યા છે જિજ્ઞેશભાઈ, કિશનભાઈ છે અને સંસ્થાના અમારા કેમ્પસ ડાયરેક્ટર આશીષભાઈ વાઘવાણી, તો અમે લોકોએ એવું પ્લાનિંગ કર્યું છે કે પ્રી બોર્ડ એક્ઝામ એટલે એઝ ઇટ ઇઝ પ્રી બોર્ડ જવી જોઈએ। એના માટે ક્વેશ્ચન પેપર પણ અમે સેમ ફોન્ટની અંદર બનાવ્યા છે, એની પછી ઉત્તરવહી પણ જે કહી શકાય કે 24 પેજની હોય એ જ 24 પેજની ઉત્તરવહી, વ્હાઇટ સ્ટીકર, એની ઉપર ખાખી સ્ટીકર પણ લગાવ્યા છે, એ જ પ્રકારનો દોરો દરેક વિદ્યાર્થીને અમે હોલ ટિકિટે પણ આપી છે। હોલ ટિકિટ વાઇઝ દરેક ક્લાસની અંદર અમે 25-25ના બ્લોક રાખ્યા છે, એટલે વિદ્યાર્થીને અહીંયા આવ્યા પછી જાણે કે એ બોર્ડની જ એક્ઝામ આપતા હોય એવો એક અનુભવ થઈ રહ્યો છે અને એ જ પ્રકારે અમારો અહીંયા સુપરવિઝન પણ ચાલી રહ્યું છે અને એ જ પ્રકારે 5-5 ટીચરોની ટીમ પેપર ચેક કરવાની છે અને રિઝલ્ટ પણ અમે બને એટલી ઝડપથી 15 દિવસમાં આપી દઈશું। તો આજે અમારો જે પ્રથમ પ્રયત્ન હતો એમાં જે 1200 વિદ્યાર્થીઓ જોડાણા છે અને બધા જ વિદ્યાર્થીઓ અહીંયા હોશ ભરે આવ્યા છે અને પાર્ટિસિપેટ થયા છે એમનો અમને ખરેખર આનંદ છે અને અમને આ રેડિયન્ટ પરિવાર વતી એવું ગૌરવ થાય છે કે કંઈક આ સ્ટુડન્ટ્સના ભવિષ્ય બનાવવા માટે અમે કંઈક સારો પાયો નાખી રહ્યા છીએ। એમના માટે આપણે જે બોર્ડમાં હોલ ટિકિટ હોય છે એ રીતની હોલ ટિકિટ બનાવવામાં આવી છે કમ્પ્લીટલી, કે જેમને આઈડિયા આવે કે એમની જે હોલ ટિકિટ આવશે હવે બોર્ડની તો એમાં કઈ કઈ પ્રકારનું ડિટેલ્સ હોય છે, એ સ્ટુડન્ટ્સ જ્યારે એમના સ્કૂલેથી અથવા એમના ઘરેથી લાવવા માટે આપણે એમને બસની બધી વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા આપી છે, એમને અહીંયા આવ્યા પછી એમના માટે આપણા જે સ્ટાફ છે એમને જે પણ વોર્ડ્સ બનાવવામાં આવ્યા છે તો એ વોર્ડ્સમાં કઈ રીતે બેસીને એમને શું એક્ઝામમાં લખવાનું છે, એમના ક્વેશ્ચન આન્સર શું છે, એમના જે ખાખી કવર છે, સ્ટીકર્સ છે, એ બધી જ એમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે, જેનાથી એમને શું છે કે જે આવનારી એક્ઝામ છે એ એક્ઝામના એમને જે ભય છે એ જતો રહે અને એમનો આત્મવિશ્વાસ એક વધે। બીજું છોકરાઓ આપણે રેડિયન્ટના છોકરાઓ છે કે એ સિવાય પણ આપણે છોકરાઓને આમાં તક આપી? ના, એ સિવાય આપણે ખાસી એવી જે આજુબાજુની સ્કૂલો છે જેમ કે સચિન થી લઈને સાયણ સુધી બધી સ્કૂલો આપણે ઘણી ખરી કવર કરી છે અને એના માટે આપણે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરી છે જેથી 1200 જેવા બાળકોએ આજે એક્ઝામ આપવા જઈ રહ્યા છે। આપણી સ્કૂલ સિવાય પણ 15-20 સ્કૂલે એમાં પાર્ટિસિપેટ કર્યું છે।
આ પરીક્ષામાં જુદી જુદી શાળાના આચાર્ય અને સ્કવોડ મેમ્બર તરીકેની ફરજ સોંપવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 1200 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં શાળાની 250 શિક્ષકોની ટીમ કાર્યરત રીતે જોડાઈ હતી. શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશનકુમાર માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર આશીષ વાઘાણી તેમજ શાળાના આચાર્ય ધર્મેશભાઈ જોશી દ્વારા દરેક બાળકને પરીક્ષાની હૂંફની સાથે સાથે બોર્ડની પરીક્ષા માટે દરેક વિષયનું 5-5 પ્રશ્ન સેટ પૂરા પાડ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓને પરિણામમાં જો શ્રેષ્ઠ રિઝલ્ટ આપશે તેવા પ્રથમ 55 તેજસ્વી તાદલાઓને કુલ 450,000 રકમોના પ્રોત્સાહક ઇનામ અર્પણ મેનેજમેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઈ બાઇક, લેપટોપ તેમજ મનાલીની ટૂર આપવાની જાહેરાત કરી છે. વાલી દ્વારા આયોજનને શ્રેષ્ઠ ગણાવી તેમના પુત્ર પુત્રીની કારકિર્દી માટે ખૂબ જ આભાર માન્યો હતો અને શાળાને, સમગ્ર શાળા પરિવારને ધન્યવાદ તેમજ અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.